નમસ્તે વિદ્યાર્થી મિત્રો એમડી એજ્યુકેશનમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અંતર્ગત આપણે નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર વિશેના વિડીયો લેસન આપણે રજૂ કરી રહ્યા છીએ આજે આપણે આંકડાશાસ્ત્ર વિશેનું એક પ્રકરણ નંબર બે ભણવાના છીએ પ્રકરણ નંબર બે સુરેખ સહસંબંધ તો એ પ્રકરણની અંદર કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે એ જોઈ લઈએ તો સૌ પહેલાં તો પ્રકરણનો ગુનો ભાર જોઈશું ત્યારબાદ પ્રકરણની પ્રસ્તાવના સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા સસંબંધ અને સસંબાંગ એટલે શું તેની ચર્ચા સસંબંધાંગના મુખ્ય પ્રકારો જે છે તેની ચર્ચા સાથે સાથે સહસંબંધ શોધવાની જે રીતો છે એમાંથી સસંબંધની વિકરીણ આકૃતિની રીત અને એને લગતા પાઠ્યપુસ્તકના એકથી ચારના ઉદાહરણો અને વિકરીણ આકૃતિની રીતના ફાયદા અને મર્યાદાઓ તો આટલા મુદ્દાઓ આજના વિડીયો લેશનમાં આપણે જોવાના છીએ તો શરૂ કરીએ આપણું આજનું વિડીયો લેશન તો પહેલાં તો પ્રકરણનો ગુણભાગ તો વિદ્યાર્થી મિત્રો જેમ પ્રથમ પ્રકરણનો ગુણભાર બાર છે એમ બીજા પ્રકરણનો ગુણભાર પણ અહીંયા બાર છે અને એ જ પ્રમાણે જેમ પહેલા પ્રકરણમાં વિભાગવાર ગુણભાર આપેલો હતો એ જ પ્રમાણે આ પ્રકરણમાં પણ વિભાગવાર એ જ પ્રકારનો ગુણભાર આપેલો છે એટલે કે તમારા ભાગ એકના પહેલા જે ચાર પ્રકરણો છે એ ચારેય ચાર પ્રકરણમાં આ સરખો ગુણભાર ધરાવે છે અને વિભાગવાર પણ એમાં સરખો ગુણભાર આપેલો છે બરોબર એટલે કે વિભાગ એ એક વિકલ્પ પૂછા છે એક ગુણનો વિભાગ બીમાં એક ટૂંકો પ્રશ્ન હશે એક ગુણનો વિભાગ સીની અંદર બે ગુણનો એક ટૂંકો દાખલો હશે બરાબર અને વિભાગ ડીની અંદર ત્રણ ગુણનો એક દાખલો તમને પૂછાવાનો છે જ્યારે વિભાગ એફની અંદર ઈ વિભાગમાં કોઈ જ પ્રશ્ન પૂછાતો નથી વિભાગ એફની અંદર મોટો દાખલો પાંચ માર્કનો તમારે પૂછાય છે એટલે કે એફ વિભાગમાં પહેલાં ચાર પ્રકારના ચાર મોટા દાખલા પૂછાય છે અને વીસ માર્કનો તમારો એફ વિભાગ ત્યાં હોય છે આમ કુલ બાર ગુણનું આપણું આ બીજું ચેપ્ટર પણ છે ગુણભાર ધરાવે છે બોર્ડના ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને શરૂઆત કરીએ સરસંબંધ તો આટલા તમારા અહીંયા જે ટાઇટલ આપ્યા છે એ ભણવાનું છે આપણે સુરક્ષા સંબંધ સંસંબંધ પ્રકરણમાં શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીશું બરાબર તો પહેલાં તો ફ્લેશબેકમાં જઈએ ધોરણ અગિયારમાં તો કે ધોરણ અગિયારમાં આપણે શું ભણ્યા હતા આપણને ખબર છે કે ધોરણ અગિયારમાં સારી રીતે એવું આંકડા શાસ્ત્ર આપણે ભણ્યા છીએ એમાં બેઝિક જે છે આપણું કે નવમાં દસમામાં જે ભણીને આવ્યા હતા એને થોડુંક આગળ વધારી હતું આપણે મધ્યવર્તી સ્થિતિના માપ આપણે ભણ્યા હતા જે અંતર્ગત આપણે મધ્યક મધ્યસ્થ બહુલક ચતુર્થક દશાંશક સતાંશક જેવા માપો આપણે ભણ્યા હતા અને એના દાખલા પણ સારી રીતે ગણ્યા છે સાથે સાથે પ્રસારમાન પણ આપણે ભણ્યા હતા અને પ્રસારમાનની અંદર જુદા જુદા માપો જેવા કે વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનના દાખલાઓ આપણે ગણેલા અને એના સૂત્રો પણ આપણે સારી રીતે યાદ રાખેલા છે સાથે સાથે આપણે વિષમતા અંગે પણ ભણેલા કે આવૃત્તિ વિતરણ જે તૈયાર કરીએ છીએ એની વિષમતા કેટલી હોય છે કેટલા પ્રકારની વિષમતા હોય છે અને એને લગતી જે બે મુખ્ય રીતો હતી કાલ પિયર્સન અને બાઉલીની એ વિષમતા અને એનો વિષમતાંક આપણે ભણ્યા હવે આ બધા જે માપો આપણે ભણ્યા એની અંદર કોમન બાબત શું હતી કે એક ચલ લક્ષણ અંતર્ગત આપણે આ માપોનો અભ્યાસ કર્યો હતો એટલે કે આ જે માપો મધ્યક શોધ્યો હોય મધ્ય શોધ્યો હોય કે બહુલક શોધ્યો હોય જે તે એક બાબત હતી એના ફક્ત એક ચલના આધારે આપણે લીધું હતું ધારો કે કોઈ વિદ્યાર્થીની ઉંમર હોય વિદ્યાર્થીનું વજન હોય કે દિવસ દરમિયાનનું તાપમાન હોય વગેરે એટલે ફક્ત એક ચલના આધારિત આપણે આ બધા માપો શોધ્યા હતા એટલે અત્યાર સુધીનો આપણો જે અભ્યાસ હતો એ એક ચલ લક્ષણના વિતરણ સુધી સીમિત હતો પરંતુ ઘણા પ્રશ્નોના નિરાકરણ માટે આપણે તેના એક કરતાં વધુ ચલોના અભ્યાસની જરૂરિયાત ઉદભવે છે બરાબર એક જ બાબતો એને લગતા બે જુદા જુદા ચલો હોય તો એ બે જુદા જુદા ચલોની બાબત આપણે વિચારણા યોગ્ય હોઈ શકે છે કે જેના આધારે કંઈક આપણે નવું તારણ ઘડી શકીએ છીએ ઉદાહરણ જોઈએ આપણે એના ધારો કે કંપનીનો નફો એક ચલ છે બીજું એક ચલ છે વસ્તુનો ભાવ બીજું વાર્ષિક વરસાદ ચોથો કુટુંબની આવક અને ધોરણ દસના ટકા કોઈ વિદ્યાર્થીના તો કંપનીને લગતો આ એક કંપનીનો નફો એક કંપનીને લગતો એક ચલ છે તો એને લગતો બીજો ચલ શું હોય વાર્ષિક વેચાણ હોઈ શકે તો આ બે વચ્ચેના સંબંધની આપણે કંઈક ધારણા કરી શકીએ એ જ રીતે વસ્તુનો ભાવ હોય તો વસ્તુની માંગ વસ્તુના ભાવના આધારે વસ્તુની માંગનો પણ આપણે કંઈક વિચાર કરી શકીએ એ જ રીતે વરસાદના આધારે અનાજના ઉત્પાદનનો આપણે વિચાર કરીએ એ જ રીતે કુટુંબની આવક પ્રમાણે કુટુંબનો ખર્ચ કેટલો છે એ બાબતની પણ આપણે વિચારણા કરી શકીએ તેમજ વિદ્યાર્થીના ધોરણ દસના ટકાને આધારે ધોરણ બારના ટકાની તુલના પણ આપણે કરી શકીએ તો આ જે એક બાબતના બે જુદા જુદા ચલો વચ્ચેનો જે સંબંધ આપણે પ્રસ્થાપિત કરવાનો છે એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે કે કંપનીનો નફો ને વાર્ષિક વેચાણ માટે શું કંઈક કોમન બાબત છે કે નફો વધે છે તો વેચાણ વધે છે અથવા તો વેચાણ વધવાને કારણે કંપનીનો નફો વધે છે તો એ બાબત વચ્ચેનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે એ જ રીતે જો વસ્તુનો ભાવ વધે છે તો વસ્તુની માંગ વધે છે કે ઘટે છે તો એ બે વચ્ચેનો શું સંબંધ પ્રસ્થાપિત થાય છે એની આપણે વિચારણા કરવાની રહે છે વરસાદના આધારે અનાજનું ઉત્પાદનમાં વધઘટ થાય છે કે નહીં એની આપણે વિચારણા કરી શકીએ એ જ રીતે કુટુંબની આવક જો વધતી હોય તો કુટુંબનો ખર્ચ વધે છે કે ઘટે છે અથવા તો કુટુંબની આવક ઘટતા કુટુંબનો ખર્ચ ઘટે છે કે નહીં એ બાબત પણ વિચારણા માગી લે તેવી છે એ જ રીતે જો કોઈ વિદ્યાર્થીમાં દસમા ધોરણમાં વધારે ટકા આવે છે તો એને બારમા ધોરણમાં વધારે ટકા આવે છે એવા જુદા જુદા વિદ્યાર્થીઓના સમૂહના આધારે એ બે ચલોની આપણે ચર્ચા કરી શકીએ તો આ થઈ આપણે ચર્ચાના વિષયની એટલે કે બે ચલના સંબંધની વાત કે બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત થાય છે કે નથી થતો તે તો એ પહેલાં આપણે શું કરીશું કે એક ચલીય વિતરણ એટલે શું સમજી લે એક ચલ વિશેની વાત આપણે સમજી લીધા તો એક ચલીય વિતરણ આપણે કોને કહીશું કે કોઈ એકમના એક ચલ વિશેની માહિતી એકઠી કરી મેળવેલા વિતરણને આપણે એક ચલીય વિતરણ કહીશું કે જે આપણે અગિયારમાં ધોરણમાં કે આગળ નવમાં કે દસમા ધોરણમાં સારી રીતે વિતરણો તૈયાર શીખી છીએ બરોબર ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક કે ગણિત વિષયમાં મેળવેલા ગુણ તો એક ક્લાસના વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણ મેળવી અને એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો એ એક ચલીય વિતરણ થયું ગણાય એ જ રીતે વ્યક્તિની માસિક આવકનું વિતરણ એ જ રીતે એક દિવસમાં શહેરમાં થતા અકસ્માતોની સંખ્યાનું વિતરણ એવી રીતે એક દેશમાં થતું વસ્તુનું ઉત્પાદન અને તાજું ઉદાહરણ જો લઈએ તો ગુજરાત ઈ ક્લાસ જે ચાલી રહ્યો છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ એમાં જોડાતા વિદ્યાર્થીઓની સંખ્યા રોજેરોજ કેટલા વિદ્યાર્થીઓ જોડાય છે એક મહિનાનું આપણે ડેટા લઈ લઈએ તો એનું વિતરણ પણ આપણે તૈયાર કરી શકીએ તો આ થઈ એક ચલ્ય વિતરણની વાત હવે આપણે જે પ્રસ્થાપિત અભ્યાસની વાત કરવાની છે સહસંબંધના ચેપ્ટર અંતર્ગત એ છે દ્વિચલીય વિતરણની બરાબર તો દ્વિચલિય વિતરણ કોને કહીશું કોઈ એકમના બે જુદા જુદા ચલ લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતી પરથી વિતરણને દ્વિચલ વિતરણ કહે છે કોઈ એના બે જુદા ચલ લઈએ અને એની એક જ સાથે જો મેળવેલી માહિતી હોય અને એના આધારે જો વિતરણ તૈયાર કરીએ તો એને કહીશું આપણે દ્વિચલ વિતરણ એના ઉદાહરણ જોઈ લઈએ થોડા ધારો કે કોઈ વસ્તુનો ભાવ અને એ વસ્તુનો પુરવઠો તો એની માહિતી એક સાથે એકઠી કરીએ અને પછી એનું આપણે વિતરણ તૈયાર કરીએ અને ગ્રાફ તૈયાર કરીએ આપણે એ જ રીતે કુટુંબનો માસિક ખર્ચ અને કુટુંબની બચત એની પણ આપણે માહિતી એકઠી કરીએ કોઈ પચાસ કુટુંબ સો કુટુંબની અને એને લગતી આપણે વિતરણ તૈયાર કરી શકીએ ગ્રાફ તૈયાર કરી શકીએ એ જ રીતે વરસાદનું પ્રમાણ અને અનાજનું ઉત્પાદન જુદા જુદા વર્ષોમાં વરસાદનું પ્રમાણ અને અનાજનું ઉત્પાદન તો એના આધારે પણ આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ અને જુદા જુદા આપણે સ્તંભ આકૃતિ વગેરે આ પ્રકારના ગ્રાફ ભણ્યા છીએ અર્થશાસ્ત્રમાં તો ખાસ આપણે શીખેલા છીએ બરાબર એ જ રીતે વસ્તુનો જાહેરાત ખર્ચ અને તેનું વેચાણ આ કોઈ એક બાબત એક એકમને લગતી બાબત છે એની બે જુદી જુદી ચલ લક્ષણો છે એની વિશે આપણે વિચાર કરી અને દ્વિચલ વિતરણ તૈયાર કરી શકીએ સાથે સાથે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ જુદા જુદા કુટુંબોમાંથી પિતાની ઊંચાઈનું માપન કરીએ પુત્રની ઊંચાઈનું માપન કરીએ અને એના આધારે આપણે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ તો આને કહેવાય છે દ્વિચલી આવૃત્તિ વિતરણ તો આપણે જે આ ચેપ્ટરમાં ભણવાનું છે એ છે બે ચલો જે છે આ બે ચલ વચ્ચેનો સંબંધ શું ઉદ્ભવ થાય છે એમાં કેવા પ્રકારનો એમનો સંબંધ રહેલો છે એનો અભ્યાસ કે જેને આપણે સહસંબંધ કહીશું એ આપણે આ ભણવાનું છે છે તો પ્રાસ્તાવિક તમને સમજ પડી ગઈ કે સહસંબંધ શું બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ ઉદભવે છે તેનો અભ્યાસ એટલે એને કહીશું આપણે સહસંબંધ બરોબર તો એનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈ લેવાની છે ખાસ અગત્યનું છે પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે એટલે આ થિયરીની દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર ધ્યાન રાખજો તો સહસંબંધનો અર્થ તો કે ઘણી જગ્યાએ શું થાય કે બે ચલની કિંમતમાં એક સાથે આપણને ફેરફાર જોવા મળતો હોય છે આ ફેરફારો મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે કેવી રીતે થઈ શકે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય અથવા તો કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય બરાબર તો પહેલાં તો કાર્યકારણની અસરના ઉદાહરણ તમને સમજાવી દઉં જોઈ લઈએ ઉદાહરણ તરીકે વરસાદ છે એક ચલ બરોબર એની સાથેનો રિલેટેડ બીજો ચલ છે ચોખાનું ઉત્પાદન હવે અહીંયા આપણે વિચાર કરીએ કે વરસાદની અંદર આ બે વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ છીએ ધ્યાન રાખજો કે વરસાદ જો વરસાદ વધે છે કે ઘટે છે તો સામે સામે ચોખાનું ઉત્પાદન જુદા જુદા વર્ષોમાં વધે છે કે ઘટે છે એ નક્કી કરવું પડે ને તો એ વખતે ચોખાનું ઉત્પાદન વધે છે કે ઘટે છે જો વરસાદ વધુ થતો હોય તો ચોખાનું ઉત્પાદન વધતું હોય છે જનરલી વરસાદ જો જે વર્ષોમાં ઓછો થયેલો હોય એ વર્ષોમાં ચોખાનું ઉત્પાદન ઓછું થયેલું હોય છે એટલે અહીંયા શું થાય છે ચોખાનું જે ઉત્પાદન છે શેના આધારે પ્રસ્થાપિત થાય છે એમાં એમાં વધઘટ શેના આધારે ઊભી થાય છે વરસાદને આધારે તો વરસાદ એ કારણ બને છે ને વરસાદના કારણે ચોખાના ઉત્પાદનમાં વધારો ઘટાડો થાય છે વરસાદની માત્રાના કારણે ચોખાના ઉત્પાદનમાં વધારો ઘટાડો આપણને જોવા મળે છે માટે વરસાદને આપણે શું કહીશું કારણ ચલ કહીશું કે જેને કારણે બીજા ચલની કિંમતમાં અસર થાય તો એ ચલને આપણે કારણચલ કહીશું અને જે ચલ આ કારણચલને કારણે અસર પામતો હોય એને આપણે કાર્યચલ કહીશું માટે આપણે એને કાર્યકારણની અસર કહીએ છીએ તમને પરીક્ષામાં પૂછાય કે કાર્યકારણની અસર એટલે શું તો આપણને આ સમજાવતા આવડવું પડે કે કોઈ એક ચલમાં વધઘટ થવાના કારણે જો કોઈ બીજા ચલમાં પણ વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણની અસર છે એવું આપણે કહી બરાબર એવું આપણે બીજું ઉદાહરણ જોઈએ ધારો કે કોઈ નું ખર્ચ અને કુટુંબની બચત તો અહીંયા વિચારીએ જો ખર્ચ વધે તો વધારો થાય થાય કે ઘટાડો વાત છે ને જો ખર્ચ વધે તો સ્વાભાવિક રીતે બચતમાં ઘટાડો થાય ખર્ચ જો ઘટતું હોય તો બચત વધતી હોય છે તો અહીંયા પણ પ્રસ્થાપિત થાય છે ને સબંધ કેવા પ્રકારનો પ્રસ્થાપિત થાય છે કે ખર્ચ એ કારણ બને છે ને કે ખર્ચમાં વધારા ઘટાડાનું કારણે બચતમાં વધારો ઘટાડો થાય છે જનરલી આપણે બચતમાં વધારો ઘટાડો કરીને ખર્ચમાં વધારો ઘટાડો કરતા હોતા નથી કારણ કે ખર્ચ એ એવી વસ્તુ છે જે અમુક ચોક્કસ હોય છે અમુક ચોક્કસ ખર્ચ આપણે ટાળી શકતા નથી માટે આપણે ખર્ચને અહીંયા કારણચલ તરીકે ધ્યાનમાં લેવો જોઈએ તો જો ખર્ચ કુટુંબના વધી જતા હોય તો સ્વાભાવિક રીતે અહીંયા બચત ઘટતી હોય અહીંયા આપણે ધારણા કરી લઈએ કે વ્યક્તિની આવક સ્થિર રહે છે જ્યારે વ્યક્તિની આવક સ્થિર રહેતી હોય ત્યારે જો ખર્ચમાં વધારો થાય કુટુંબના તો એ કુટુંબની બચત ઘટે અને જો એક કુટુંબના ખર્ચમાં ઘટાડો થાય તો એ કુટુંબની બચતમાં વધારો થશે આમ આને આપણે બે ચલને શું કહીશું કાર્યકારણની અસર છે એવું આપણે અહીં પ્રસ્થાપિત કરી શક્યા એટલે આ વધારો ઘટાડોનું એક મુખ્ય કારણ છે કાર્યકારણનો સંબંધ હોય તે બીજી વાત અન્ય કારણની અસરને લીધે હું તમને સમજાવું કેવી રીતે ધારો કે આ રેઇનકોટ છે રેઇનકોટનું વેચાણ બરાબર અને સામે છત્રી છે છત્રીનું વેચાણ હવે રેઇનકોટનું વેચાણ જો વધે છે તો સામે સામે છત્રીનું વેચાણ પણ વધે છે રેઇનકોટનું વેચાણ જો ઘટે છે સિઝનની અંદર તો સામે સામે છત્રીનું વેચાણ પણ ઘટે છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે રેઇનકોટના વેચાણમાં ઘટાડો થવાને કારણે છત્રીના વેચાણમાં ઘટાડો થયો છે અથવા તો છત્રીના વેચાણમાં ઘટાડો થવાને કારણે રેઇનકોટના વેચાણમાં ઘટાડો થયો છે નહીં સીધું આપણે નહીં પ્રસ્થાપિત કરી શકીએ ને પરંતુ આ બંને જે ચલો છે આ બંને ચલોની વેચાણની અંદર વધારો ઘટાડો થવાનું કોઈ ત્રીજું જ કારણ છે અને આપણને સારી રીતે સમજાય છે કે કયું કારણ છે યસ વરસાદનું કે વરસાદને કારણે જો વરસાદ વધુ પડતો હશે તેવી વખતે રેઇનકોટના વેચાણમાં વધારો થશે અને છત્રીના વેચાણમાં પણ વધારો થશે અને જો વરસાદની માત્રા ઓછી હશે જે તે મહિનામાં એ મહિનામાં રેઇનકોટનું વેચાણ ઘટ્યું હશે સાથે છત્રીનું વેચાણ પણ ઘટ્યું હશે તો આ શું થયું બંને વચ્ચે કાર્યકારણની અસર નથી આ એક કોઈ એક ચલના વધારા ઘટાડાને કારણે બીજા ચલ ઉપર વધારો ઘટાડો થતો નથી પરંતુ બંને ચલમાં જે વધઘટ થાય છે એ કોઈ ત્રીજા ચલને કારણે છે તો ત્રીજો ચલ અહીંયા વરસાદ છે તો એ થયું આપણું પરોક્ષ કાર્યકારણના સંબંધનું ઉદાહરણ ખ્યાલ આવી ગયું એટલે આ જે બે સંબંધો છે એક તો કાર્યકારણની અસર અને એક બીજી પરોક્ષ કારણના સંબંધના આધારે પણ એ બે ચલોની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય છે બરાબર હવે સહસંબંધની આપણે વ્યાખ્યા જોવાની છે અત્યાર સુધી સહસબંધ એટલે શું એ સમજી લીધું તો સહસંબંધની વ્યાખ્યા જો તમને પૂછાય તો તમારે આ રીતે લખવાની થાય કે જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે આ શબ્દ તમારે વ્યાખ્યામાં આવવો જોઈએ બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય બીજું કેવું પાછું એક સાથે ફેરફાર થતા હોય તો આ બે શબ્દો તમારી વ્યાખ્યામાં આવે એટલે તમારો પ્રશ્નનો જવાબ સો ટકા સાચો બરોબર તો આ વ્યાખ્યા તમારે યાદ કરી લેવાની છે સિમ્પલ ને સરળ વ્યાખ્યા છે યાદ રહી જાય એવી સહસંબંધની વ્યાખ્યા હવે આપણે સુરેખ સુરેખ વાત કરવાની છે તો વ્યાખ્યા આપણે કેવી રીતે આપીશું એ બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ નજીક રહેલા હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે સુરેખ સહસંબંધ એટલે સીધો સંબંધ મતલબ એક ચલની કિંમતમાં જો વધારો થાય તો બીજા ચલની કિંમતમાં અચળ પ્રમાણમાં લગભગ અચળ પ્રમાણમાં જો વધારો થતો હોય તો એ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે આવું એવું આપણે કહી શકીએ એટલે કે લગભગ સો ટકા સંબંધ પ્રસ્થાપિત થતો હોય એવું આપણે ત્યાં કહી શકીએ

તો જો બીજા ચલની કિંમતમાં બે એકમનો વધારો થતો હોય એવું દરેક એકમ માટે બનતું હોય તો એ બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સ સંબંધ છે એવું આપણે કહી શકીએ બરાબર ઉદાહરણો જોઈ લઈએ એના ધારો કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો પરિ આ જે સો ટકા સુરેખ સહસંબંધની વાત છે ને એવું વ્યવહારમાં ખાસ જોવા મળતું નથી પરંતુ ગણિત અને વિજ્ઞાનની બાબતમાં આપણે ઘણા ઉદાહરણો એના આપણે જોઈ શકીએ છીએ ધારો કે વર્તુની ત્રિજ્યા અને વર્તુળનો પરિઘ આ બે વચ્ચે સો ટકા સુરેક્ષા સંબંધ છે એવું આપણે કહી શકીએ કારણ કારણ કે એના સૂત્રો છે ધારો કે વર્તુળની ત્રિજ્યા આર હોય તો આપણને વર્તુળનો પરીખ ખબર છે કે ટુ પાય આર થાય એટલે કે ત્રિજ્યાને આધારે પરિઘમાં ટુ પાય જેટલો વધારો થાય છે ત્રિજ્યા ગુણ્યા ટુ પાય જેટલો વધારો એટલે કે જો ત્રિજ્યા બે હોય તો વર્તુળનો પરિઘ કેટલો થાય બે પાય આર એટલે કે બે તો ફોર પાય થશે દસ પાય છ હોય તો બાર સાત હોય તો ચૌદ આઠ હોય તો સોળ નવ હોય તો અઢાર ને દસ હોય તો વીસ એટલે કે એક સરખો અચળ ટુ પાય જેટલો વધારો થાય છે દરેક એકમ દી ટુ પાય ના ગુણાકાર જેટલો વધારો પરિઘમાં જોવા મળે છે ત્રિજ્યાને આધારે માટે આપણે સુરેખ સહસંબંધ છે એવું કહી શકીએ આ બિંદુઓને જો આલેખપત્ર ઉપર દર્શાવીએ તો બધા જ બિંદુઓ એક સુરેખા ઉપર આવે એવું નક્કી કરી શકીએ એ પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ બીજું કે અંતર કાપતા લાગતા સમયનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ અને કાપેલું અંતર આ બે ચલ વચ્ચે શું સહસંબંધ છે ધારો કે કોઈ પદાર્થ છે અથવા તો કોઈ ગતિમાન વસ્તુ છે એને કેટ અંતર કાપતા કેટલો સમય લાગે છે અને એટલા સમયમાં કેટલું અંતર કાપે છે આ બે વચ્ચે અહીંયા આપણે એવું નક્કી કરી લઈએ કે અચળ છે ગતિ અચળ છે એમાં કોઈ રૂકાવટ આવતી નથી તો આ બે ચલ વચ્ચે ધારો કે પદાર્થની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે એક્ઝેક્ટ પચાસ કિલોમીટરની ઓગણપચાસ કિલોમીટર પણ નથી થતી અને એકાવન કિલોમીટર પણ નથી થતી આ જો વસ્તુ ગતિ અચળ હોય તો આ બંને ચલ વચ્ચે સુરેખા સંબંધ પ્રસ્થાપિત થાય ઉદાહરણમાં આપણે એના થોડાક આંકડાઓ જોઈએ ધારો કે પદાર્થને બે કલાક એક કલાકની અંદર પચાસ કિલોમીટર પદાર્થ કાપે તો બે કલાકમાં કેટલું કાપે સો ત્રણ કલાકમાં કેટલું કાપશે દોઢસો છ કલાકમાં ત્રણસો અને દસ કલાકમાં પાંચસો કારણ કે પચાસ કિલોમીટરની સ્થિર ગતિ છે તો સ્થિર ગતિને કારણે દર કલાકે એ પચાસ કિલોમીટરનું અંતર કાપે છે માટે એક સરખું અંતર કાપે છે એટલે જેમ સમયમાં વધારો થાય એમ અંતરમાં પણ વધારો થતો જાય છે માટે એને આપણે સુરેક્ષ સંબંધ કહી શકીએ આને આલેખ પત્ર ઉપર આપણે દર્શાવીએ તો આ બધા જ બિંદુ આપણે એક સીધી લીટીમાં જોવા મળશે આલેખપત્ર ઉપર જોઈ લઈએ ચલો ફટાફટ આપણે શું એનો આલેખ દોરવાનો છે આલેખપત્ર આપણી પાસે આવી ગયું છે આપણી પાસે એના ડેટા કયો છે ને અંતર કાપતા લાગતો સમય કલાકમાં અને કિલોમીટર પદાર્થે કાપેલું અંતર કિલોમીટરમાં તો એક્સ અક્ષ અને વાય એક્સ આપણે દોરી દઈશું એક્સ અક્ષ ઉપર આપણે શું લખીશું કલાકો સમય બરાબર અને વાય અક્ષ ઉપર આપણે શું લખીશું પદાર્થે કાપેલું અંતર તો એ પ્રમાણે આપણે અહીંયા પ્રમાણમાં પણ દોરી દઈશું એક સેન્ટીમીટર પર એક કલાક અને અહીંયા એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર બરાબર તો એના આધારે તો પહેલું જો બિંદુ મૂકવાનું થાય તો અહીંયા શું છે સમય કેટલો છે બે કલાક તો પદાર્થનું અંતર કેટલું છે સો કિલોમીટર તો અહીંયા બે અને અહીંયા સો તો અહીંયા લાઇન આવશે આપણી બરાબર એક્ઝેક્ટ અહીંયા બે કિલોમીટર અહીંયા સો તો અહીંયા આપણું પહેલું બિંદુ બનશે આ પહેલું બિંદુ આપણું બની ગયું હવે બીજું બિંદુ કયું છે આપણું ત્રણ અને દોઢસો તો અહીંથી લઈ અને દોઢસો ક્યાં આવશે સો અને બસો ની વચ્ચે તો અહીંયા લાઈન આપણી આવશે એટલે આપણે અહીંયા લાઈન દોરવાની છે અહીંથી અહીંથી ને એના ઉપર આપણે બિંદુ મૂકીશું બરોબર ત્રીજું બિંદુ છે છ અને ત્રણસો એ તો એક શખ્સ ઉપર છ છ કલાક અહીંથી લાઈન દોરીશું અને ત્રણસોની અહીંયા લાઈન દોરીશું અને જ્યાં ક્રોસ થશે ત્યાં આપણે બિંદુ અહીંયા એટલે કે અહીંયા આપણે લાઈન દોરવાની છે એક્ઝેક્ટ બરોબર તો અહીંયા લાઈન દોરી અને અહીંયા ક્રોસ થાય એટલે માટે અહીંયા બિંદુ આવશે આપણું એ જ રીતે છેલ્લું બિંદુ છે દસ અને પાંચસોનું એક્સ ઉપર દસ અને વાય ઉપર પાંચસોનું તો એક્ઝેટ અહીંયા આવશે આ બિંદુ પર તો બે લાઈન દોરીએ પહેલા લાઈન ખેંચીને જે બિંદુ આવે એટલે અહીંયા બિંદુ મૂકીશું તો હવે આપણે જોઈશું કે આ બધા જ બિંદુઓ એક જ લાઈનમાં દેખાય છે ને આમાં સુરેખા દોરીશું તો એક્ઝેક્ટ એક સીધી સુરેખા આવશે બરાબર તો આનો મતલબ શું થયો કે બિંદુઓ એક જ સુરેખા ઉપર મળે છે એટલે કે બંને ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખા સંબંધ રહેલો છે એવું આપણે અહીંયા પ્રસ્થાપિત કરી શકીએ છીએ તો આ બાબત જ આપણે ભણવાની છે સુરેખા સંબંધ જ પણ આ બાબત થઈ એ વ્યવહારમાં આવું શક્ય હોતું નથી પરંતુ કેટલો સુરેખ સહસંબંધ છે કેટલો ઘનિષ્ઠ સહસંબંધ છે એ આપણે શોધી શકીએ તો એ આપણે ભણવાનું છે તો એ સહસંબંધના પ્રકારને આધારે આપણે ભણી શકીએ તો સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ બરાબર તો પહેલા ધન સહસંબંધની વાત કરીએ કે ધન સહસંબંધ કોને કહેવાય ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે તો જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય ચલો તો હવે બે સ સંબંધિત ચલો જ લેવાનું છે આપણે બરોબર એ ચલોની કિંમતમાં જો ફેરફારો એક જ દિશામાં થતા હોય એટલે કે એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં પણ વધારો થાય એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય જો આવું થતું હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ બરાબર તો એના ઉદાહરણો કે વસ્તુનું વેચાણ અને વસ્તુનો નફો તો વસ્તુનું વેચાણ જેમ જેમ વધશે એમ વસ્તુનો નફો વધવાનો છે સીધી વસ્તુ છે બરાબર ખ્યાલ છે આપણને વસ્તુનું વેચાણ ઘટે તો વસ્તુનો નફો ઘટે માટે આ બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ બીજું ઉદાહરણ વસ્તુનો ભાવ અને એનો પુરવઠો વસ્તુનો ભાવ વધશે તો સામે પુરવઠો પણ સપ્લાય પણ વધશે વસ્તુનો ભાવ ઘટશે તો સપ્લાય પણ ઘટશે તો એ બે વચ્ચે પણ ધન સંબંધ એવી જ રીતે જે તે વિસ્તારની અંદર વરસાદ અને એ વિસ્તારમાં થતું પાકનું ઉત્પાદન પાકની ઉપજ એ બે વચ્ચે પણ ધન સંબંધ વરસાદમાં વધ વરસાદ વધે તો પાક વધે ઘટે તો પાક ઘટે એ જ રીતે કોઈ વ્યક્તિની આવક અને એ વ્યક્તિનો ખર્ચ જો વ્યક્તિની આવકમાં વધારો થાય તો દેખીતી રીતે એ વ્યક્તિની આ ખર્ચમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે આપણે ધનિક વ્યક્તિઓને જોઈએ તો ધનિક વ્યક્તિઓના ખર્ચાઓ પણ વધારે હોય છે એ જ પ્રમાણે ગરીબ વ્યક્તિઓને જોઈએ તો ગરીબ વ્યક્તિઓના આવક પ્રમાણે એમના ખર્ચા પણ ઓછા હોય છે તો આ બે ચલ વચ્ચે પણ સંપૂર્ણ ધન સ સંબંધ અથવા તો સુરેખ સ સંબંધ વધુ નજીકનો સુરેખ સંબંધ પ્રસ્થાપિત કરી શકાય છે એ જ રીતે વ્યક્તિની ઉંમર અને એનું જીવન વીમા પ્રીમિયમ જેમ જેમ વ્યક્તિની ઉંમર મોટી હશે તેમ એનું જીવન વીમા પ્રીમિયમ વધશે જ્યારે કોઈ વીમો ઉતરાવવાનો થાય તો કોઈ પ્લાન અંતર્ગત જો તમે ટેબલ જુઓ જીવન વીમા પ્રીમિયમનું તો ઉંમર નાની હોય અઢાર વર્ષથી શરૂઆત થતી હોય તો એનું જીવન વીમે પ્રીમિયમ ઓછું આવતું હોય છે કારણ કે વીમાનો સમયગાળો વધારે હોય છે અને વ્યક્તિની ઉંમર જેમ વધુ થતી જાય એમ એનો જીવન વીમા પ્રીમિયમ પણ વધારો થતો જાય કારણ કે અઢાર વર્ષની ઉંમરના વ્યક્તિને જો સાહીઠ વર્ષ સુધીનો વીમો હોય તો એની પાસે બેતાલીસ વર્ષનો ગાળો છે જ્યારે ચાલીસ વર્ષની ઉંમરને જો વીમો ઉતરાવવાનો એને સાહીઠ વર્ષ સુધીનો તો ફક્ત વીસ વર્ષનો સમયગાળો છે તો એના આધારે વીમન જીવન વીમા પ્રીમિયમમાં વધારો થાય છે માટે ઉંમર અને જીવન વીમા પ્રીમિયમની કિંમતો વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે તો એને કહીશું આપણે ધન સ બીજો પ્રકાર છે એનો ઋણ સ અહીંયા શું વાત થઈ હતી ફેરફારો એક જ દિશામાં થતા હોય તો અહીંયા વિરુદ્ધ દિશામાં હોય દિશામાં વિરુદ્ધ દિશામાં થતા હોય આ ખાસ યાદ રાખવાનું છે અહીં શું થતું હતું એક જ દિશામાં થતા હોય એવું હતું એક જ દિશામાં થતા હોય તો ધન એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય તો ઋણ સ બરોબર તો એને ઋણ સ સંબંધ આપણે કહેવાય છે એના પણ ઉદાહરણ જોઈ લઈએ આપણે કોઈ સ્થળની ઊંચાઈ દરિયાની સપાટીથી કોઈ સ્થળની ઊંચાઈ અને ત્યાંમાં રહેલું ઓક્સિજનનું પ્રમાણ તો વિજ્ઞાન આપણે ભણેલા છીએ તો આ બે વચ્ચે શું હોય જેમ જેમ આપણે કોઈ ઊંચા સ્થળે જતા જઈએ છીએ તેમ તેમ ઊંચાઈમાં વધારો થાય તો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હોય છે બહુ હાઈ લેવલે જઈએ તો ઓક્સિજન ઓછો હોય છે ત્યારે જ્યારે માઉન્ટ એવરેસ્ટ હોય કે તેના પર જવાનું હોય ત્યારે જે પર્વતા હોય છે એ લોકો એમની સાથે ઓક્સિજન લઈને જતા હોય છે બરાબર કારણ કે બંને વચ્ચેનો સસંબંધ છે પણ કેવો છે વિરુદ્ધ પ્રકારનો છે એટલે કે ઋણ સસંબંધ છે એક ચલની કિંમતમાં જો આપણે વધારો કરીએ તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થતો જોવા મળે છે એ જ રીતે વસ્તુનો ભાવ અને વસ્તુની માંગ અર્થશાસ્ત્રમાં સારી રીતે આપણે ભણ્યા છીએ વસ્તુનો ભાવમાં જો વધારો થાય તો ઓટોમેટિકલી વસ્તુની માંગ ઘટતી જોવા મળે છે એના વિરુદ્ધમાં વસ્તુનો ભાવમાં જો ઘટાડો થાય તો વસ્તુની માંગ વધતી જોવા મળે છે જેમ કે આપણે મોબાઈલ ફોનનું ઉદાહરણ લઈએ ધારો કે કોઈ મોબાઈલ ફોનનો ભાવ એકદમ ડાઉન થઈ જાય તો શું થાય એ મોબાઈલ ફોનની માંગ વધી જતી હોય છે ને તરત માંગમાં વધારો થાય કારણ કે ઘણા બધા લોકો એવા ઉમેરા કે જેમની ખરીદ શક્તિ એમાં આવી જતી હોય છે માટે આ બે વચ્ચે ઋણ સસબંધ છે એવું કહી શકાય એ જ રીતે ફુગાવાનો દર અને ખરીદ શક્તિ જો ફુગાવાનો દર જે મહિને વધારો થતો હશે તો લોકોની ખરીદશક્તિમાં ઘટાડો થાય ફુગાવાનો દર વધવાનું એટલે શું કે મોંઘવારીમાં વધારો બરાબર વસ્તુઓ મોંઘી બને તો સ્વાભાવિક છે કે લોકોની શક્તિ ઘટવાની છે એ રીતે ફુગાવાનો દર જો ઘટશે એટલે કે જો વસ્તુઓ સસ્તી બનશે તો ખરીદ ખરીદશક્તિ લોકોની વધવાની છે બરાબર તો એ બે વચ્ચે ઋણસ સંબંધ એ જ રીતે વ્યક્તિનો ખર્ચ અને વ્યક્તિની બચત જો વ્યક્તિનો ખર્ચ વધશે તો વ્યક્તિની બચત ઘટશે જો વ્યક્તિનો ખર્ચ વધશે ઘટશે તો વ્યક્તિની બચત વધશે એટલે વધારો તો ઘટાડો ઘટાડો તો વધારો તો એ બે વચ્ચે પણ ઋણસા સંબંધ એ જ રીતે લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાંનું વેચાણ દિવસનું જે લઘુત્તમ તાપમાન છે અને એ દરમિયાન ગરમ કપડાના વેચાણ આ બે વચ્ચે પણ ઋણ સંબંધ લઘુત્તમ તાપમાનમાં જો વધારો થાય એટલે કે તાપમાન જેમ વધતું જશે એમ ગરમ કપડાંની ઓછી જરૂર પડશે માટે ગરમ કપડાનું વેચાણ ઘટશે પરંતુ શિયાળાના સમયમાં આપણે જોઈએ છીએ કે લઘુત્તમ તાપમાન અમુક વખતે પંદર ડિગ્રી દસ ડિગ્રીની આસપાસ રહેતું હોય છે અમુક વખતે તો સાત આઠ પાંચ ડિગ્રી હોય છે તો એ વખતે વધારે ઠંડીને કારણે ગરમ કપડાના વેચાણમાં વધારો જોવા મળે છે તો આ બે ચલ વચ્ચે ઋણ સ આમ આ બધા ચલો વચ્ચે ઋણ સ પ્રસ્થાપિત આપણે થતો જોવા મળે છે તો હવે સમજાઈ ગયું કે ધન સ સંબંધ કોને કહીશું અને ઋણ સ કોને કહીશું બરાબર જ્યારે પણ આપણે દાખલા ગણીશું ત્યારે એનું અર્ધઘટન કરવાનું પણ આવશે એટલે અર્ધઘટન પણ આપણે પછી શીખવાના છીએ બરાબર હવે આગળ હવે સહસંબંધ અને સહસંબંધાંકની વાત છે અત્યાર સુધી સહસંબંધ જોયો પણ સહસંબંધાંક એટલે શું એ પણ ફરીથી એકવાર સહસંબંધને સમજી લઈએ તો સહસંબંધ એટલે શું કે જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહી શકીએ તો કોને કહીશું આપણે તો આ જે સહસંબંધ છે એ કેટલો સહસંબંધ છે એ જો આપણે કંઈ નક્કી કરી શકીએ અને જો એને સંખ્યામાં નક્કી કરી શકીએ તો એ સંખ્યાને આપણે સસંબંધાંક કહીએ શું લખી શકાય બે ચલ વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતાના માપને સબંધાંક કહે છે તેને સંકેતમાં વડે દર્શાવાય છે તમને જ્યારે સસંબંધાંક એટલે શું એવું પૂછાય ત્યારે આટલી વસ્તુ તમારે લખવી પડે શું બે ચલ વચ્ચેના સુરેખ સ ઘનિષ્ઠતાના માપને એટલે કે બે ચલ વચ્ચે કેટલો સસંબંધ છે કેટલો ઘનિષ્ઠ છે એ

બીજી રીત છે કાલ પિયર્સનની ગુણન પ્રકાતની રીત કે જે કાલ પિયર્સનને સૌ પ્રથમ માપ સૂચવ્યું હતું એમને જે રીત આપી હતી એ રીત આપણે ભણવાની છે જેને ગુણન પ્રગાતની રીત તરીકે ઓળખીએ છીએ અને સ્પીયરમેન એક આંકડાશાસ્ત્રી થઈ ગયા એમને ક્રમાંક સબંધાંકની રીત સૂચવી હતી તો આ સ્પીયરમેનની ક્રમાંક સબંધાંગની રીત પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે આજના વિડીયો ફક્ત આપણે વિકિણ આકૃતિની રીતની વાત કરવાના છીએ બરાબર તો ભણીશું આપણે હવે વિકિણ આકૃતિની રીત તો વિકિણ આકૃતિની રીત એટલે શું કોને કહેવાય વિકિણ આકૃતિ જનરલી આપણે આકૃતિથી પરિચિત છીએ પણ વિકિણ આકૃતિ એટલે શું એ સરસ રીતે સમજીએ બે સંબંધિત ચલો વચ્ચેના સહસંબંધના સ્વરૂપની આકૃતિ દ્વારા રજૂઆત માટેની આ સરળમાં સરળ રીત છે એટલે કે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ જો જાણવું હોય તો સીધું જ આકૃતિ દ્વારા એટલે કે ગ્રાફ દ્વારા આપણે જાણી શકીએ છીએ બરોબર તર સ્વરૂપ જાણવા માટે આ રીતનો વ્યાપક ઉપયોગ થાય છે ફક્ત જ્યારે સ્વરૂપ જાણવું હોય અથવા તો ઘનિષ્ઠતાનો અંદાજ મેળવવો હોય તો આ રીતે તરત જ આપણે મેળવી શકીએ છીએ સીધો જ આ લેખ ઉપર આપણે એને રજૂ કરવાનું છે અને તરત એનો ખ્યાલ આવે છે મહદઅંશે આપણે એને ઘનિષ્ઠતા પણ કેટલી છે સુરેખ સરસંબંધ કેટલું નજીકમાં છે એ પણ આપણે તે જોઈ શકીએ છીએ ચલ એક્સ અને ચલ વાયની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવવામાં આવે છે વિકીણ રીતમાં કેવી રીતે વિકિરણ દોરવાની તો એક બે જ અહીં આપણે બે ચલોની જ વાત કરવાની છે ચલ એક્સ અને ચલ વાય અહીંયા ચલ એક્સ લખવાનું રહી ગયું છે પણ ચલ એક્સ અને ચલ વાય તો બે ચલો હોય એની જોડયુક્ત કિંમતો એટલે કે એક્સ અને વાયની જે કિંમતો લઈએ છીએ એમાં પહેલી કિંમત એક્સની અને બીજી કિંમત વાયની તો આ બેને જોડ કહેવાય

જે જોડના બિંદુઓ છે એક્સ અને વાયના એ પ્રમાણે આપણે બિંદુઓ મૂકતા જઈએ છીએ અને બિંદુઓ મૂકતા જે પ્રકારનો આલેખ આપણને મળે અને પછી જે આકૃતિ આપણી પાસે આવે એને કહેવાય આપણે વિકીર્ણ આકૃતિ ખ્યાલ આવી ગયું જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવતા જે આકૃતિ મળે છે તેને વિકીર્ણ આકૃતિ કહે છે સરળ ભાષામાં આપણે વિકિર્ણ આકૃતિની વ્યાખ્યા આ રીતની કરી શકીએ બરાબર

પાંચમી બાબત છે કે સહસંબંધનો અભાવ તો આ પાંચ બાબતો આપણે વિક્રીની આકૃતિની રીતમાં આપણે જોઈએ બરોબર તો પહેલા સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય યાદ રાખજો પરીક્ષા પૂછાય છે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય ધ્યાન રાખજો શબ્દો બરોબર આ તમને પરીક્ષામાં વિકલ્પોમાં પૂછાય આકૃતિ દર્શાવી હોય અને કીધું હોય કે આ આકૃતિ પરથી બે ચલ વચ્ચે કયા પ્રકારનો સસંબંધ છે તો એ તમારે નક્કી કરવાનો કેવી રીતે કરશો કે બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય હવે એક જ સુરેખા ઉપર તો ગમે તે સુરેખા દોરી આવી ગયેલા હોય પરંતુ એ સુરેખા કેવી હોય ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સ છે તેવું દર્શાવાય છે એટલે જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં હોય ત્યારે આપણને આ પ્રકારની આકૃતિ જોવા મળે છે એનું ઉદાહરણ જોઈ લઈએ બરોબર શું થયું ધ્યાન રાખજો એવી હોય બિંદુઓ એક જ સુરેખા પર ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ સુરેખા જતી હોય એટલે કે આ પ્રકારની જ્યારે આકૃતિ હોય ત્યારે શું હોય કે બંને ચલણની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે આ પ્રકારની આકૃતિ આપણને જોવા મળે એટલે આ બાબત પણ યાદ રાખજો ક્યાંક ને ક્યાંક વિકલ્પોમાં ટૂંકા પ્રશ્નોમાં પૂછાય જ છે ધારો કે તમારે ચોપડીનું ઉદાહરણ છે એની અંદર વ્યક્તિની કરપાત્ર આવક અને વ્યક્તિએ ભરેલો આવકવેરો આ બંનેની વિગતો દર્શાયેલી છે આના આધારે આપણે એની આકૃતિ દોરવાની છે તો સૌ પહેલાં તો આલેખપત્ર દોરી લઈશું આલેખપત્રમાં પહેલાં તો એક્સ અને વાય એક્સ અક્ષ ઉપર શું લખવાનું છે આપણું એ દર્શાવેલું છે કરપાત્ર આવક તો અહીં કરપાત્ર આવક અને વાય એક્સ ઉપર આવક આવકવેરો હવે અહીં આપણે પહેલા શું કરવું પડશે પ્રમાણમાપ તો અહીંયા એક્સ પચાસ ત્રીસ એસી વીસ અને સો એટલે કે વીસથી શરૂઆત છે વીસ ત્રીસ પચાસ એસી સો સુધીનું તો પ્રમાણ માપ નક્કી કરવું પડશે ને અને આવકવેરામાં શું છે ચાર છ દસ સોળ વીસ એવી રીતે છે તો પ્રમાણ માપ આપણે શું લઈશું એક્સ અક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર વીસ હજાર રૂપિયા લઈશું બરોબર એક્સક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર વીસ હજાર રૂપિયા લઈશું જ્યારે વાય એક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર ચાર હજાર રૂપિયા લઈશું ચાર હજાર આવકવેરો લઈશું બરાબર તો એ રીતે આપણે અહીંયા લખી દઈએ તો વીસ ચાલીસ સાહીઠ એસી અને સો બરાબર તો એ પ્રમાણેના બિંદુઓ અહીંયા આપણા મૂકવા માટે આપણી પાસે આંકડાઓ અવેલેબલ છે એ જ રીતે અહીંયા ચાર આઠ બાર સોળ અને વીસ એ રીતે આપણે અહીંયા લખી શકીએ કારણ કે એક સેન્ટીમીટર બરાબર ચાર લીધું છે ચાર આઠ બાર સોળ અને વીસ હવે આપણે બિંદુઓ મૂકવાના છે તો પહેલું બિંદુ ક્યાં છે અહીંયા પચાસ અને દસ એક્સની કિંમત જો પચાસ હોય તો પચાસ ક્યાં આવશે ચાલીસ અને સાહીઠની વચ્ચે તો વાયની કિંમત કેટલી દસ તો દસ ક્યાં આવશે આ પચાસ અને સાહીઠની વચ્ચે અહીંયાથી દસ આવશે તમને આઠ નહીં તો એક્ઝેટ તમારું બિંદુ અહીંયા આવશે તો અહીંયા આપણે બિંદુ મૂકીશું ઓકે રાઈટ બીજું બિંદુ ત્રીસ અને છ તો ત્રીસ ક્યાં છે વીસ અને ચાલીસની વચ્ચે અને છ તો છ ક્યાં છે તો અહીંયા આઠ અને ચારની વચ્ચે અહીંયા તો બીજું બિંદુ એક્ઝેટ અહીંયા આવશે આપણું એ જ રીતે ત્રીજું એસી અને સોળ તો અહીંયા એસી અને સોળ ક્યાં આવે છે અહીંયા તો ત્રીજું બિંદુ આપણું અહીંયા આવશે એસી અને સોળ ચોથું વીસ અને ચાર તો વીસ અહીંયા છે અને ચાર અહીંયા તો અહીંયા આવશે ચોથું બિંદુ આપણું એ જ રીતે પાંચમું બિંદુ સો અને વીસ તો એક્સ બરાબર સો અને વાય બરાબર વીસ તો છે અહીંયા આવશે તો એક્ઝેટ આપણને આ પાંચે પાંચ બિંદુઓ મળી ગયા તો આ પાંચે પાંચ બિંદુઓ મળતા જો અહીંયા જો શું થાય છે કે બિંદુઓ ક્યાં મળે છે એક જ સુરેખ પર સુરેખા દોરીએ તો બધા જ બિંદુઓ સુરેખા ઉપર આવી જાય છે સીધી લીટી આપણે દોરી તો એક જ લીટી પર બધા બિંદુ આપણને દેખાય છે હવે આ લીટી કેવી રીતે જાય છે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે આ ડાબીથી જમણી બાજુ ઉપરની તરફ એટલે કે અહીંયાથી આ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ સુરેખા જાય છે તો એ બે ચલ વચ્ચે ધન સ છે એવું કહી શકાય એટલે કે ફેરફાર કેવા હોય

કે વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય અહીંયા શું હતું ડાબી બાજુથી જમણી બાજુ પેલી ઉપરની દિશા હતી અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જાય તો બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેક્ષા સંબંધ છે તેમ કહેવાય તો આવું આકૃતિ ક્યારે બનશે કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય એટલે કે એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં વધારો અને એક સરખો એક ચલમાં વધારો તો બીજા ચલમાં ઘટાડો દરેક વખતે એક સરખો થતો હોય ત્યારે આ પ્રકારની આકૃતિ જોવા મળે ઉદાહરણ બે તમને આપેલું છે માસિક ખર્ચ અને માસિક બચત વચ્ચેનું એની આપણે આકૃતિ દોરવાની તો એને પણ આલેખપત્ર ઉપર આપણે દર્શાવવું હોય તો એક્સ અને વાય બિંદુઓ એક્સ એક્સ ઉપર આપણે ખર્ચ અને વાય એક્સ ઉપર બચત લખીશું માપ આપણે જ્યાં આંકડાઓ આપે છે એ મુજબ આપણે નક્કી કરીને લખી લેવાનું છે આ બધું આપણે શીખી ગયા છે એટલે કે આમાં બહુ ડિટેલમાં આપણે જતા નથી તમને ખબર છે કે એમનું માપ લખવું તે બરાબર અહીંયા આપણે બે હજારના હિસાબે આપણે લીધું છે અહીંયા તમારે કટ કરી અને બેની જગ્યાએ સીધું છથી શરૂઆત તમે કરી શકો કારણ કે અહીંયા મેક્સિ મિનિમમ વેલ્યુ કેટલી છે આપણી અક્ષ ઉપરની આઠ છે તો થી નજીકની આપણે એ બે હજાર લીધું બે ચાર છની જરૂર નથી તો આપણે આઠથી પણ શરૂઆત કરી શકીએ અથવા છથી પણ શરૂઆત કરી શકો તો એ વખતે અહીંયા તમારે કટ આપવું પડે બરાબર તો છથી શરૂઆત કરી પણ એક સેન્ટીમીટર બરાબર બે હજાર છે માટે છ ને બે આઠ ને બે દસ ને બે બાર એવી રીતે અને અહીંયા પણ એક સેન્ટીમીટર બરાબર બે હજાર છે પણ અહીંયા ઓછામાં ઓછી રકમ બે છે એટલે શરૂઆત આપણે બેથી કરવી પડે માટે આપણે અહીંથી બેથી શરૂઆત અને અહીંયા આપણે છથી શરૂઆત કરી છે ઓકે હવે આના બિંદુઓ પહેલું બિંદુ પંદર અને પાંચ તો પંદર ક્યાં આવે અહીંયા પાંચ ક્યાં આવશે ચાર અને છની વચ્ચે તો પહેલું બિંદુ આપણું અહીંયા બીજું બિંદુ અઢાર અને બે તો અઢાર અહીંયા બે અહીંયા એટલે બીજું બિંદુ અહીંયા ત્રીજું બિંદુ આઠ અને બાર તો આઠ અહીંયા બાર આપણા અહીંયા છે તો અહીંયા આવશે આપણું ત્રીજું બિંદુ ચોથું બિંદુ દસ દસ તો અહીંયા પણ દસ અને અહીંયા પણ દસ બરાબર તો દસ દસ એ જ રીતે છેલ્લું બિંદુ બાર અને આઠ અહીંયા બાર તો અહીંયા આઠ તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણને બિંદુઓ એક સીધી રીટીમાં જોવા મળે છે સુરેખા દોરીશું તો બધા જ બિંદુઓ એ સુરેખા પર દેખાય છે પણ આ સુરેખા કેવી છે ડાબી બાજુથી જમણી બાજુ આ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જોવા મળે છે બરાબર માટે આપણે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સ છે એવું કહી શકીએ એક સરખો વિરુદ્ધ દિશામાં થતો વધારો ઘટાડો છે બરાબર માટે એને આપણે સંપૂર્ણ ઋણ સ છે એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો એક ખાસ બાબત અગત્યની નોટ કરી લેજો જ્યારે તમને પરીક્ષામાં એવું પૂછાય કે જો વિકરીની આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય તો તેમની વચ્ચે કેવા પ્રકારનો સસંબંધ હોય અથવા તો તેમનો સસંબંધ કેટલો હોય તો અહીંયા તમારા બે બાબત આવી શકે યા તો સંપૂર્ણ ઋણ સ અથવા તો સંપૂર્ણ ધન સ કારણ કે ફક્ત એટલું જ પૂછે ને કે એક જ સુરેખા પર હોય તો સંપૂર્ણ ઋણમાં પણ બિંદુ એક સુરેખા પર હોય અને સંપૂર્ણ ધનમાં પણ બિંદુ એક સુરેખા પર હોય તો ત્યારે તમારે બે શક્યતા હોય તો એ પ્રમાણે વિકલ્પમાંથી શોધીને તમારે જવાબ ત્યાં લખવાનો છે એટલે કે જો સંપૂર્ણ ધન હોય તો તમારો સહસંબંધાંક એક હોય છે અને સંપૂર્ણ ઋણ હોય તો તમારો સહસંબંધાંક માઇનસ એક હોય છે એટલે કે સહસંબંધાંક જો તમને પૂછ્યો કેટલો હોઈ શકે તો માઇનસ એક અથવા એક એ વિકલ્પ તમારો સાચો પડે અને ઘણી વખત આ બાબત પૂછાતી હોય છે વાર્ષિક પરીક્ષાઓમાં અથવા તો સ્કૂલની પરીક્ષાઓમાં પણ બરાબર તો ખાસ ધ્યાન રાખવાની બાબત છે એ જ રીતે હવે આગળની બાબત જે આપણે શીખવાની છે કે આંશિક ધન સંબંધની અને આંશિક ઋણ સંબંધ તો આંશિક ધન સંબંધ કોને કહેવાય સંપૂર્ણ સુરેખ ના હોય બિંદુઓ બધા જ એક સુરેખા પર ના હોય પણ સુરેખાની આજુબાજુમાં ક્યાંક પડેલા હોય તો તો વિકીર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર જતી હોય આગળ આપણે શું જોયું સંપૂર્ણ ધનમાં ડાબી બાજુથી ઉપરની બાજુ થાય ને બધા જ બિંદુઓ એક સુરેખા અહીંયા ડાબી બાજુથી ઉપરની બાજુ ખરી પણ બિંદુઓ સુરેખાની ઉપર એક્ઝેક્ટ ના હોય પણ એની આજુબાજુ વિખરાયેલા હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ધન સ છે તેમ કહેવાય આના કારણે ઉદભવે બે ચલની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય પણ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય સંપૂર્ણ ધનમાં શું હતું ફેરફારો અચળ પ્રમાણમાં હતા જ્યારે અહીંયા ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય ત્યારે બરાબર એનું પણ ઉદાહરણ ત્રણ આપેલું છે જાહેરાતનું ખર્ચ અને પોષાકોનું વેચાણ તો અહીંયા આકૃતિ દોરવાની છે તો એની કૃતિ આપણે દોરીશું એક્સઅક્સ અને વાય એક્સ ઉપર લખી દઈશું જાહેરાતનો ખર્ચ અને પોષાકોનું વેચાણ પ્રમાણમાં લઈ લઈશું એક સેન્ટીમીટર બરાબર બે અને એક સેન્ટીમીટર બરાબર દસ આંકડાઓના હિસાબે એ પ્રમાણે આપણે અહીં કિંમતો લખી નાખીશું અહીંયા બે ચાર છ આઠ દસ બાર એવી રીતે અહીંયા વીસ ત્રીસ ચાલીસ કારણ કે દસના ગુણાંકમાં છે ઓકે તો હવે બિંદુ ફટાફટ મૂકતા જઈએ પાંચ અને વીસ પાંચ અને વીસનો બિંદુ અહીંયા આવશે આઠ અને ત્રીસ સાઠ અને ત્રીસ નું બિંદુ અહીંયા આવશે દસ અને પચાસ દસ અને પચાસનું બિંદુ અહીંયા આવશે પંદર અને સિત્તેર પંદર અને સિત્તેરનું બિંદુ અહીંયા આવશે એ જ રીતે બાર અને સાહીઠ બાર અને સાહીઠનું બિંદુ અહીંયા આવશે એ જ રીતે નવ અને પાંત્રીસ તો નવ અને પાંત્રીસ બિંદુ અહીંયા આવશે તો હવે જુઓ બિંદુઓ જે છે એ તમને કોઈ સીધી લીટીમાં દેખાતા નથી એટલે કે જો આમાં સુરેખા આપણે દોરીએ તો એક સુરેખા જે આપણે દોરી તો બિંદુઓ બે બિંદુ આ સુરેખા પર આવે છે પણ બીજા બિંદુઓ સુરેખાની આસપાસ છે એટલે કે બધા જ બિંદુઓ એક સુરેખા પર નથી પરંતુ એ કઈ દિશામાં જાય દિશા નક્કી થઈ ગઈ છે આપણને બરાબર તો એ જાય છે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ એટલે હવે જો આ બિંદુઓ તમને આ રેખાના જેટલા નજીકમાં જોવા મળે એટલો ગાઢ ધન સ સંબંધ હોય એવું આપણે કહી શકીએ જેટલા બિંદુઓ આ સુરેખાથી દૂર દેખાય એટલો ધન સહસંબંધ ઓછો છે એવું આપણે નક્કી કરી શકીએ એટલે અર્ધઘટન કરવાનું થાય ત્યારે આ બાબત ખાસ ધ્યાન સુરેખા ઉપર જો હોય બધા જ તો સંપૂર્ણ ધન સુરેખાની નજીકમાં હોય તો ધન સહસંબંધ આંશિક પણ વધુ નજીક હોય તો ગાઢ જેમ જેમ દૂર જતા જાય બિંદુઓ સુરેખાથી તેમ ધન સહસંબંધ ઓછો થતો જાય છે બરાબર એ જ રીતે આપણે ઋણની વાત કરીએ તો ઋણ આંશિક ઋણ સહસંબંધ કોને કહીશું કે બિંદુ એક સુરેખા પર નથી પણ સુરેખાની આસપાસ પણ અહીંયા કેવું સંપૂર્ણ ઋણની જેમ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય સુરેખા પણ બિંદુઓ સુરેખા પર ન હોય બધા જ તો એને આપણે આંશિક ઋણ તેમ કહી શકાય ક્યારે ઉદ્ભવ્યા બાબત જ્યારે ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય પણ અચળ પ્રમાણમાં ન હોય ફેરફારો ત્યારે આકૃતિ જોવા મળતી હોય છે ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણ નંબર ચાર તમને ચોપડીમાં આપેલું છે ભાવ અને માંગ જ્યારે ભાવ અને માંગને આંકડાઓ આપે છે એના આધારે જો આપણે એનો આલેખ દોરવાનો થાય તો આ રીતે દોરી શકીએ ઉપર આપણે શું લઈશું ભાવ લઈશું વસ્તુનો બરોબર અને વાય એક્સ ઉપર માસિક માંગ લઈશું આપણે હવે અહીંયા જુઓ એનું પ્રમાણ માપ નક્કી કરવું છે ને અહીંયા ભાવ ક્યાંથી બાર તેર ચૌદ પંદર ને સોળ એટલે એક એકમ છે ને એટલે એક સેન્ટીમીટર વરબર એક એકમ આપણે લેવું પડશે પ્રમાણમાં બરોબર કારણ કે એક એકમ દર્શાવવું પડે અને અહીંયા માંગ કેટલી છે પિસ્તાલીસ પાંત્રીસ ત્રીસ પંદર દસ તો એને આપણે એક સેન્ટીમીટર બરાબર દસના ગુણાંકમાં લઈ શકીએ ઓછામાં ઓછું આપ દસ છે તો અહીં દસથી શરૂઆત કરીશું પરંતુ અહીંયા શું છે બાર હવે અહીંયા જનરલી એક સેન્ટીમીટર બરાબર એક આપ્યું છે ને તો એક બે ત્રણ ચાર પાંચ લેવું પડે પણ બાર સુધી એ આંકડાઓ આપણા કામના નથી એટલે આપણે અહીંયા દસથી કે અગિયારથી શરૂઆત કરી શકીએ તો અહીંયા આપણે જે શરૂઆત કરીએ છીએ અગિયારથી કરીએ છીએ પણ અહીંયા તમારે તૃટક રેખા બનાવી દેવાની છે બરોબર તો આ તૃટક રેખા બનાવી દેવાની છે તમારે અને પછી લખવાનું અગિયાર એનો મતલબ કે આગળના જે આલગ છે એમાં બધા આંકડાઓ સમાઈ ગયેલા છે પરંતુ એની જરૂર નથી એટલે એને આપણે સંકોચન કરી નાખેલું છે હવે આના આપણે બિંદુઓ મૂકીએ તો બાર અને પિસ્તાલીસ તો બાર અને પિસ્તાલીસ એકસઠ અહીંયા આવશે તેર અને પાંત્રીસ તો તેર અને પાંત્રીસ એકસઠ અહીંયા આવશે પછી ચૌદ અને ત્રીસ તો ચૌદ અને ત્રીસ અહીંયા આવશે એ જ રીતે પંદર અને પંદર તો પંદર અહીંયા અને પંદર અહીંયા બરાબર એ જ રીતે સોળ અને દસ તો સોળ અને દસ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થયું છે બિંદુઓ તમને એક સરખી એક સુરેખા ઉપર દેખાતા નથી સુરેખા દોરીએ તો શું થશે બિંદુઓ સુરેખાની આસપાસ એક જ બિંદુ સુરેખા પર દેખાય બાકીના બિંદુઓ એ સુરેખાની આસપાસ જોવા મળે છે અને એની દિશા કઈ છે ડાબી બાજુથી જમણી બાજુ ખરી પરંતુ નીચેની તરફ બરોબર તો જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ સુરેખા હોય અને બિંદુઓ સુરેખા પર ન હોય ત્યારે આંશિક ઋણ સ છે એવું કહી શકીએ પણ અહીં આકૃતિ જોઈને આપણે કહીએ કે વધુ ગાઢ પ્રમાણમાં આંશિક ઋણ સ છે એવું કહી શકીએ કારણ કે બિંદુઓ સુરેખાથી નજીક નજીકમાં છે એક્ઝેક્ટ ઋણ સસંબંધ નથી પણ ગાઢ ઋણ સ છે એવું આપણે એને કહી શકીએ તો આ રીતે ચાર બાબત ભણ્યા હવે છેલ્લી બાબત આની ભણવાની છે કે સ અભાવ એ સસંબંધનો અભાવ ક્યારે હોય કે જ્યારે વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય અને તે કોઈ ચોક્કસ ઢબમાં ન હોય એ કોઈ ગાણિતિક સંબંધ પ્રસ્થાપિત ન થતો હોય અને અ કોઈ એક ચલમાં વધારાઓ કે ઘટાડો થતો હોય એના આધારે બીજા ચલની અંદર કોઈ ચોક્કસ સંખ્યામાં કે ચોક્કસ નિયમને આધારે વધારો ઘટાડો ન થતો હોય ત્યારે આ બધા બિંદુઓ વિખરાયેલા હોય છે અને જો આ વિખરાયેલા બિંદુઓ આપણને જોવા મળે તો સુરેખ સસંબંધનો અભાવ છે તેમ આપણે કહી શકીએ એટલે કે આ પ્રકારની વિકૃતિ વિકિરણ આકૃતિ મળે તો કહી શકાય કે બે ચલો સુરેખ સ ધરાવતા નથી એટલે કે બે ચલ વચ્ચે સસંબંધનો અભાવ છે જ્યારે બે ચલો કોઈ તાર્કિક રીતે સસંબંધિત ન હોય ત્યારે તેમની વચ્ચે સસંબંધનો અભાવ જોવા મળે છે ઘણા બધા એવા ચલો વચ્ચેની આપણે તુલના કરીએ તો આપણને એમાં કોઈ પણ પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત ન થતો જોવા મળે અને જો એને આપણે આકૃતિ ઉપર દર્શાવીએ તો આપણને આ પ્રકારની આકૃતિ જોવા મળે બરાબર જુદા જુદા વિખરેલાઓ એટલે કોઈ સુરેખા તમે નક્કી જ ના કરી શકો એક સુરેખામાં નક્કી જ ના કરી કારણ કે બધું જોડે જોડે જુદા જુદા વિખાયેલા છે આ કાલેખપત્ર ઉપર એટલે તેમાં તમે એનો સસંબંધ પ્રસ્થાપિત કરી શકતા નથી બરાબર એવું બને કે એક ચલની કિંમતમાં એક વખત વધારો થયો હોય તો બીજી વખતે એમાં ઘટાડો થયો હોય એક વખતે પચાસ એકમનો વધારો થયો તો બીજી વખતે ફક્ત પાંચ એકમનો વધારો થયો અથવા તો દસ એકમનો ઘટાડો પણ થયો હોય તો એવા બે ચલો હોય કે જેને લાગતું ઓળખતું ન હોય ધારો કે અહીંયા આપણે ભારતમાં પડતો વરસાદ અને ઓસ્ટ્રેલિયામાં થતું અનાજનું ઉત્પાદન તો એ બે ચલ વચ્ચે આપણે કોઈ તુલના કરી શકીએ નહીં બરાબર એ જ રીતે એવા ઘણી બધી વસ્તુઓ છે કે જેની તુલનાઓ કરવી અશક્ય હોય છે અને એનામાં સસંબંધનો અભાવ જોવા મળે છે હવે છેલ્લી આજની બાબત છે વિકિરણ આકૃતિ રીતની ગુણ અને મર્યાદા તો એના ગુણ અને મર્યાદા તમને પૂછાય છે ખાસ કરીને મર્યાદા પૂછાય છે મુખ્ય મર્યાદા કઈ છે તે એટલે એ પણ મર્યાદામાં તમે ખાસ ધ્યાન રાખજો સૌ પહેલાંના ફાયદા જોઈ લઈએ તો કે બે ચલ વચ્ચેના સસંબંધનું સ્વરૂપ જાણવા માટેની આ એકદમ સરળ રીત છે આ એનો સૌથી મોટો ફાયદો ફક્ત આલેખ આલેખમાં દોરવાનો છે અને એ સારામાં સારી રીત છે ઓછા ગણિત જ્ઞાનની જરૂર પડે છે કારણ કે ફક્ત આલેખમાં બિંદુ નિરૂપણ કરવાનું છે ત્રીજો ફાયદો આ રીતથી બે ચલ વચ્ચેની ઘનિષ્ઠતાનો પણ થોડો ખ્યાલ આવે જેમ આપણે જોયું કે સુરેખાથી જેમ બિંદુઓ નજીક એમ ગાઢ જેમ બિંદુઓ દૂર તેમ ઓછો ગાઢ સંબંધ એ આપણે નક્કી કરી શકીએ એટલે કે ઘનિષ્ઠતા પણ આપણે થોડે અંશે નક્કી કરી શકીએ છીએ વિકિરણ આકૃતિના વિખરાયેલા બિંદુઓ પરથી બે ચલ વચ્ચે સુરેખ સ સંબંધ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે એટલે જે બિંદુઓ વિખરાયેલા હોય એના આધારે સહસંબંધો પણ કેવો સુરેખ છે કે નહીં એક સીધી લીટીમાં આપણે જોવા મળતું હોય તો એને સુરેખ સ સંબંધ છે એવું નક્કી કરી શકીએ પરંતુ જો બિંદુઓ વિખરાયેલા જોવા મળે તો એ સુરેખ સ નથી એવું આપણે કહી શકીએ પાંચમો ફાયદો છે કે માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્ત હોય તો પણ આપણે સસંબંધનું સ્વરૂપ જાણી શકીએ છીએ એમાં કોઈ મુશ્કેલી પડતી નથી વચ્ચેની અમુક માહિતી આપણી પાસે ન હોય છતાં પણ આલેખપત્ર પર એ અધૂરી માહિતીના બિંદુઓ મૂકીએ તો પણ બે ચલ વચ્ચેના સસંબંધનો ખ્યાલ મેળવી શકાય છે એટલે ઓછી માહિતી હોય છતાં પણ આપણે સસંબંધ પ્રસ્થાપિત કરી શકીએ બરાબર મર્યાદા શું ફક્ત એક જ મર્યાદા છે આકૃતિ આ કે સહસંબંધનું સ્વરૂપ તો જાણી શકીએ છીએ પરંતુ સસંબંધ કેટલો છે ઘનિષ્ઠતાનું કેટલું ચોક્કસ ઘનિષ્ઠતાનું માપ છે જાણી શકાતું નથી એટલે કે આ રીતે સસંબંધું સ્વરૂપ જાણી શકાય છે ઘનિષ્ઠતાનો થોડો ખ્યાલ આવે પરંતુ ઘનિષ્ઠાનું ચોક્કસ માપ જાણી શકાતું નથી પરીક્ષામાં ખાસ પૂછાય છે રીતથી મદદથી સહસબંધનું સ્વરૂપ જાણી શકાય છે પરંતુ તેની ઘનિષ્ઠતાનું ચોક્કસ સંખ્યાત્મક માપ જાણી શકાતું નથી તો આથી તેની મર્યાદા વિદ્યાર્થી મિત્રો આજના લેશનમાં આટલું આપણે શીખ્યા તો એ કાર્ય પણ તમારે આજના લેશનનું કરવાનું છે તો અહીં આપેલું કાર્ય ફટાવા પ્રશ્નોના બધા વાંચતો નથી જોઈ લેજો અત્યાર સુધી જે ભણ્યા એ જ બધા પ્રશ્નો છે આ બધા પ્રશ્નોના તમારે અહીંયા છે ટૂંકમાં જવાબ આપવાના છે અને પછી તમારું જે વિકિણ આકૃતિની રીતના દાખલા છે એ પણ તમારે ગણવાના છે બરાબર તો આઠ સુધી તમારે પ્રશ્નોના જવાબ નવ સુધી આપવાના છે અને દસમા નંબરમાં તમારે અરે સોરી દસ સુધી તમારા પ્રશ્નોના જવાબ અને અગિયારમો પ્રશ્ન છે કે તમારો સ્વાધ્યાય બે પોઈન્ટ એકના જે ત્રણ પ્રશ્નો છે એ તમારે આલેખવાળા છે એ આકૃતિ દોરી અને તમારે સસંબંધનો પ્રકાર નક્કી કરવાનો છે તો અગાઉ જે ભણે છે એ પ્રમાણે તમારો સસંબંધ ધન છે કે ઋણ છે કે સસંબંધનો અભાવ છે એ તમારે નક્કી કરવાનો છે તો આટલી વસ્તુ આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ ગૃહકાર્ય તમારે તમારી નોટબુકમાં કરી લેવાનું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ખૂબ ઝડપથી મળીશું અને આગળનો અભ્યાસક્રમ આપણે આગળ વધારીશું ત્યાં સુધી આ ગૃહકાર્ય કરો ખુશ રહો અને આનંદ મારો ઓકે થેન્ક યુ વેરી મચ